વિદ્યાર્થી મિત્રો લાસ્ટ વિડીયોમાં આપણે જોયું હતું પ્રકરણ નંબર ચાર બહુ જ રસપ્રદ વિડીયો હતો જો નથી જોયું તો જોઈ લેજો અન્ય વિડીયોઝ પણ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે આ વિડીયોમાં આપણે શીખીશું વિભાગ બીનું પ્રકરણ છ આ પણ દાખલાઓ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે બરાબર અને તમને જાણવા મળશે શીખવા મળશે જોડે ચોપડો પેન લઈને બેસજો એટલે તમે પણ જોડે લખી શકો વિડીયો પોસ્ટ કરીને જાતે ટ્રાય પણ કરજો એટલે તમને ખબર પડે કે તમને આવડે છે કે નહીં બરાબર અને આવડે તો ખાસ નીચે કમેન્ટ કરજો સર મને જાતે મેં દાખલો ઘણે આવડ્યો બરાબર કારણ કે મેઈન આ જે વિડીયોનો હેતુ છે એ જે તમને આવડે ઓકે તમે શીખો અને તમે સારા માર્ક્સ લાવો તો જો પહેલો દાખલો છે ખૂણો એ અને ખૂણો બી કોટી કોણ છે ભાઈ આપી દીધા પણ આ બંને કોટી કોણ છે કોટી મતલબ શું થાય બંનેનો સરળ એટલો થશે નેવું અંશ બરાબર પૂરક કોણનો મતલબ એકસો એંશી અંશ સિમ્પલ બરાબર જો એ બરાબર કેટલા આપેલા છે બી વત્તા ખૂણો બી વત્તા વીસ અંશ તો ખૂણો એ અને ખૂણો બી શોધો તો હવે ખૂણો એ અને ખૂણો બી કોણ છે માટે ખૂણો એ બરાબર નેવું અંશ બરાબર હવે ખૂણો એ બરાબર કેટલો આપેલું છે ખૂણો બી વત્તા વીસ અંશ તો ખૂણો બી વત્તા વીસ અંશ વત્તા ખૂણો બી બરાબર નેવું અંશ કેમ લખ્યું ભાઈ આવું કારણ કે ખૂણો એ બરાબર શું છે ખૂણો બી વત્તા વીસ અંશ આપેલ છે આવી રીતે તમે લખવું હોય તો લખી શકો આ તો આપણે ગુજરાતીમાં મેં એટલે લખ્યું તમને ખબર પડે કે ભાઈ આપેલ છે હવે ખૂણો બી વત્તા ખૂણો બી એટલે બે વારથી આવે તો બે ગુણ્યા ખૂણો બી આવશે આ વીસ છે આ બાજુ જશે તો નેવું ઓછા વીસ તો બે ગુણ્યા ખૂણો બી બરાબર સિત્તેર અંશ સિત્તેર રન્સ આવશે ભાઈ આવશે જ ને કેમ ના આવે એ આ ગોલ્ડ ચાલો ટીપકા કરી દઈએ અંશ અંશ ખડ બરાબર હવે સિત્તેર અંશ થયા તો ખૂણો બી કેટલા આવશે કે ભાઈ બે છે જશે તો સિત્તેર બે એટલે કે પાંત્રીસ જવાબ આવશે તો મળી ગયો જવાબ આપણો કયો મળ્યો આપણને હજુ બીજ મળ્યો છે એ શોધવાનો બાકી છે તો એ બરાબર શું છે તો ખૂણો એ બરાબર ખૂણો બી વધતા અંશ તો બી કેટલો મળ્યો પાંત્રીસ પાંત્રીસ વધતા કેટલા મળશે પંચાવન અંશ તો આપણો જવાબ મળી ગયો છેલ્લે તમારે શું લખવાનું ખૂણે બરાબર પંચાવન અંશ અને બી બરાબર પાંત્રીસ અંશ મળે બરાબર પછી અહીંયા મસ્ત લીટી નાખો એટલે સર પહેલાં જ આ જોઈ લે એટલે તમને માર્ક્સ આપી દે ભાઈ વાહ આ તો ભાઈ હોશિયાળ છે આના તો આવડે છે બરાબર એટલે રીત પછી કેવું આવડતી જોઈએ એમાં જોઈએ સર ને કે આ રીતે આવડતી જોઈએ ને તો જ આટલું કર્યું હોય ને બરાબર બરાબર એટલે પેલું ગાડીવાળું નથી જેમ કે ગાડીમાં તમે કેવું હોય કે ભાઈ પોલીસથી બચવું હોય ને તો સીટ બેલ્ટ બાંધીને નાખવું એમ એટલે સીટ બેલ્ટ બાંધી નાખવું એટલે પેલા એમ થાય કે ભાઈ આટલી બધી ધ્યાન રાખે છે ભાઈ તો ભાઈ એને ગાડીના કાગડીયા પણ બરાબર જશે એટલે એવું છે બરાબર એનો મતલબ એવું નહીં કે આપણે બધા સીટ મતલબ સીટ બેલ્ટ બાંધેલો છે એટલે કાગળિયા ના હોય એવું ના હોય બરાબર એટલે તમે ઊંધું ના સમજતા પાછા ઓકે ચલો અહીંયા કંઈક ઊંધું થઈ ગયું છે સરખું કરી લઈએ ઓકે ડન નેક્સ્ટ દાખલો છે ખૂણો એ અને ખૂણો બી કેવા છે પૂરક કોણ છે પૂરક કોણ છે મતલબ શું છે તો અહીં ખૂણો એ વત્તા ખૂણો બી બરાબર એકસો એંશી અંશ આપણે ભાઈ ચલો ગુજરાતીમાં બહુ લખવું છે નહીં ડાયરેક્ટલી કેમ થયા ભાઈ એકસો એંશી અંશ કારણ કે પૂરક કોણ છે ચલો લખી દઈએ અહીં ખૂણો એ અને ખૂણો બી પૂરક કોણો છે બરાબર માટે ખૂણો એ વત્તા ખૂણો બી બરાબર એકસો એંશી અંશ મળી ગયા એકસો એંસી બરાબર હવે જો અહીંયા ખાસ એકસો એંસી આપણને મળે હવે શું કરવાનું છે એ જેમ બી આપેલા છે એ જેમ બી બરાબર સાત જેમ આઠ તો ખૂણો એ શોધવો હોય ને હવે બંનેનો સરવાળો એકસો એંસી છે તો શું કરવાનું ખૂણો એ સામે શું છે સાત છે સાત લખો હવે સાતને આઠ કેટલા થાય તો પંદર થાય સાતને આઠ કેટલા થાય પંદર બંનેનો સરવાળો ગુણ્યા કેટલા કરો આ બંનેનો સરવાળો કેટલો તો એકસો એંસી ને તો એકસો એંસી બરાબર આ ખૂણો એ શોધવાનું સૂત્ર યાદ રાખજો ભાઈ કેવી રીતે કર્યું આપણે તો ખૂણો એ બરાબર કેટલા છે સાત સામે સાત છે બરાબર નહીં સાત સામે છે બરાબર હવે છેદમાં શું કરવાનું આ બંનેનો સરવાળો કરવાનો બરાબર એટલે સાતને આઠ પંદર હવે ગુણ્યા ગુણ્યા શું કરીશું કે ભાઈ શું હતું આપણે ભાઈ ગુણા કરે ને એક જ સેકન્ડ હા સરવાળો કેટલો તો એકસો એંશી જો એ ખૂણો એ અને ખૂણા બીનો સરવાળો નેવું હોત તો અહીંયા નેવું લીધા હોત બરાબર એ યાદ રાખજો બરાબર મિસ્ટેક ના થાય હવે પંદર ગુણ્યા કેટલા થશે એકસો એંશી વડે ભાગ તો બાર આવશે હવે બાર સુધી કેટલા થશે ચોર્યાસી મતલબ ચોર્યાસી અંશ તમારો જવાબ હશે ખૂણા એનો બરાબર ખૂણો એ મળી ગયો ચોર્યાસી અંશ હવે ખૂણો બી શોધવો છે તો ખૂણો બી કેટલો આવશે તો આઠ ખૂણા બી સામે સુધી આઠ છે આઠ ભાગ્યા પંદર તો કેટલો આવશે ગુણાકારમાં એકસો એંશી હવે પંદર ગુણ્યા સો બાર બાર ઈઠું છન્નું તો છન્નું અંશ મળશે તો ખૂણો અને ખૂણો બી મળી ગયો એકદમ ઈઝી દાખલો છે આ મેથડ જ છે યાદ જ રાખી લો હા ભાઈ કે વાળી કરવી તો કે વાળી પણ કરી શકે એવું નહીં કે ભાઈ આજ કેવી રીતે જો હું તમને સમજાવી દઉં કે વાળી કેવી રીતે થાય ખૂણો એ ભાગ જેમ ખૂણો બી છે ને તો હું શું કરું ખૂણે બરાબર સાત કે અને ખૂણો બી બરાબર આઠ કે મળી ગયા સાત કે નાટકે હવે આ સમીકરણમાં કિંમત મૂકી દીધી એક મિનિટ બીજી લાલ અક્ષર માં લખી એટલે તમને અલગ રીતે આમાં મૂકી દીધી તો શું આવશે 7k + 8k = 180 અને 7 * 8 = 56 15k 15k = 180 તો k બરાબર કેટલા આવશે 180 / 15 એટલે કેટલા આવશે 15 * 12 = 180 થાય તો k = 12 મળ્યા હવે ખૂણો a કેટલા છે ખૂણો a બરાબર કેટલા 7k તો 7 * k એટલે કે 7 * 12 12 * 7 = 84 મળી ગયા એનો a અને ખૂણો બી બરાબર કેટલા આવશે આઠ કે એટલે આઠ ગુણ્યા બાર બાર ઇઠયું છન્નું તો છન્નું મળ્યું તો એનો એ જ જવાબ આપણને મળ્યો છે જવાબ અલગ નથી મળ્યો પણ આ એક રીત છે જે ઉદાહરણમાં ઓલરેડી આપેલી છે બરાબર ત્યારબાદ નેક્સ્ટ દાખલો છે ખૂણો એક્સ અને ખૂણો વાય પૂરક કોણો છે પૂરક કોણો છે ખૂણો એક્સ બરાબર પાંચ પાંચ ગુણ્યા ખૂણો વાય તો એક્સ અને વાય શોધો તો ખૂણો એક્સ વતા ખૂણો વાય કેટલા થશે એક્સો એશિયાંશ થશે

તો ખૂણો વાય બરાબર કેટલા આવશે એકસો એંશી ભાગ્યા છ એટલે કેટલા આવશે છ તરી અઢાર ત્રીસ અંશ વાય મળી ગયા હવે એક્સ બરાબર કેટલા મળશે તો હવે એક્સ બરાબર તો ખૂણો એક્સ બરાબર પાંચ ગુણ્યા ખૂણો વાય છે તો પાંચ ગુણ્યા ત્રીસ પાંચ તરી પંદર એટલે એકસો પચાસ અંશ ખૂણો એક્સ કેટલો મળશે એકસો પચાસ અંશ આપણને એકદમ ઇઝી દાખલો આવડી ગયો ને આવડી જશે રાઈટ તો વિડિયો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો હવે આપેલા આકૃતિમાં રેખા પી અને રેખા આર એકબીજાને છેદે છે ઓ બિંદુમાં બરાબર હવે સેમ દાખલો જો જેમવાળો આવ્યો છે એટલે સેમ જ આવશે તો ચલો કરી લઈએ તો પીઓ આર જેમ આરો ક્યુ બરાબર કેટલા છે પાંચ જેમ સાત અહીં હવે જુઓ પીઓ આર ક્યાં છે એ જોજો તમે આ પીઓ આર છે અને આ છે આર ઓક્યુ આ બંને તમને જોઈને જ ખબર આ બંને શું છે નો સરળ કેટલો થશે એકસો એંસી થશે પૂરક કોણ છે બરાબર બીજું કઈ જોડ છે એ બી કમેન્ટ કરજો બરાબર ચલો ઓકે એકસો એંસી થાય તો પીઓ આર પીઓ આર વત્તા આર ઓ બરાબર એકસો એંસી એકસો એંસી મળી ગયા હવે સિમ્પલ આપણું જે સૂત્ર વાપરીશું પેલું તો પીઓ આર શોધવો છે તો પહેલાં શું કરું પીઓ ની સામે પાંચ છે તો પાંચ પાંચના સાત કેટલા થશે બાર થશે બાર ગુણ્યા હવે 1805, बार 1805, बार पंदर था है, 180 5 भाग 12 गुणे 180 12 तो गुणे 15 करो એટલે કેટલા થાય 180 થાય 15 5 75 તો 75 અંશ જવાબ આવશે સેમ એ રીતે ROQ બરાબર 100 7 ભાગ્યા 12 ગુણ્યા 180 તો 12 ગુણ્યા 15 કરો એટલે કેટલા આવે કેટલા આવે 180 15 સીધું 105 એટલે 105 અંશ જવાબ આવશે આનો તો ARQ અને POR મળી ગયા હવે તમે જુઓ આ બીજો શું છે અભિકોણની જોડ છે તો POR બરાબર શું થાય एसओ क्यू थीओ बराबर आरओ क्यू थे तो लखी दी तो है तो so अँ पीओर बराबर पीओ आर खूणो पीओ आर बराबर शू है एसओ क्यू बराबर के पंचोतेर अंश जोड़ ओके हाँ खूणो आरओ क्यू बराबर शू आ खूणों पीओएस એટલે કેટલા આવશે એકસો પાંચ કેમ અભી કોણ ઓકે મળી ગયો જવાબ બંનેના ઓકે ઇઝી ડિઝી બરાબર સહેલું જ હતું હવે પાંચમો દાખલો ખૂણો એ અને ખૂણો બી પૂરક કોણ છે પૂરક કોણ આ બી ફરી ખૂણો એ તમને એકસો ત્યાં દસ અંશ આપેલો છે તો એ બરાબર કેટલો છે એકસો ત્યાં દસ અંશ ખૂણો બી બરાબર કેટલો છે એકસો છ દસ અંશ બરાબર હવે આ બંને શું છે ખૂણો એ અને ખૂણો બી પૂરો કોણો છે માટે ખૂણો એ વત્તા ખૂણો બી કેટલા થશે એકસો એસી અંશ ખૂણો એ બરાબર કેટલા મૂકવાના એક્સ વત્તા દસ અંશ અને ખૂણો બે વાળા કેટલા મૂકીશું એક્સ ઓછા દસ અંશ બરાબર એકસો એસી હવે અહીંયા એક્સ બે વાર એટલે ટુ એક્સ આ વત્તા દસ ઓછા દસ કેન્સલ આઉટ બરાબર એકસો એસી અંશ તો એક્સ વાળા કેટલા મળશે એકસો એસી ભાગ્યા બે તો એક્સ કેટલા આવશે નેવું અંશ એક્સ મળી ગયો હવે આપણે શું જોઈએ છે એ અને બી તો ખૂણો એ બરાબર કેટલા આપેલા છે એક્સ વતા દસ તો એક્સ બરાબર મૂક્યા તો નેવું વતા દસ એટલે કે સો મળશે અને ખૂણો બી બરાબર કેટલા છે ભાઈ શું છે સિમ્પલ એક્સ ઓછા મતલબ આપેલા જ છે રકમમાં મોટી નહીં બોલતો આ રીતે એકસો છ દસ તો કેટલા આવશે નેવું ઓછા દસ અંશ મતલબ એસી અંશ હશે તો આમ બંને જવાબ મળી ગયા ઓકે તો દર્દી મિત્રો અહીંયા થાય છે પ્રકરણ છના દાખલાઓ વિભાગ બીના પૂરા સાથે સાથે વિભાગ બી પૂરે પૂરો અહીંયા થાય છે ખતમ બાય બાય ટાટા બરાબર હવે આપણે શું કરવાનું છે વિભાગ સી જોઈશું નેક્સ્ટ વિડીયોમાં તો એ વિડીયો જોવાનું ના ચૂકતા બરાબર અને આઈ એમ શ્યોર તમને આ વિડીયો સિરીઝ બહુ જ હેલ્પફુલ થઈ હશે તો થઈ છે તો વિડીયો લાઈક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો તમારા મિત્રોને શેર કરો ઓકે તો ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય ટેક કેર ઓલ ધ બેસ્ટ